મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે. આજે વાત કરીશું આજની રાશિ અને ભવિષ્ય વિશે. મિત્રો આજની તારીખ છે 5/6/2020 અને આજનો શુભવાર છે અહીંયા શુક્રવાર. તો મિત્રો આજના દિવસે વાત કરવી છે મારે મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ પરિવારમાં આપના માટે ચોક્કસ આજના દિવસે વિરોધ રહેશે. આરોગ્ય પણ નબળું રહેશે. ઉચ્ચ અધિકારીઓથી તકલીફ રહેવાની ચોક્કસ શક્યતાઓ છે. આજના દિવસને સારો બનાવવો હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ વૃષભ રાશિની. માનસિક રીતે કાર્ય કરવામાં સજ્જ બનશો. વાણીથી અસર વધશે, તેથી તમારા જીવનની અંદર લોકો તમારી વાતોથી ચોક્કસ રીતે પરિચિત થશે. નવી વ્યૂહરચના અને જવાબદારી નિભાવવામાં તમે ચોક્કસ આગળ વધશો અને આજનો શુભ દિવસ અને શુભ બનાવવા માટે આજના દિવસને શુભ બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત આજના દિવસે બનશે. પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. જૂના મિત્રો દ્વારા ચોક્કસ લાભ થઈ શકે છે. આજના દિવસે બ્લુ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. મિત્રો સાથે વધુ આત્મીયતા વધુ રહેશે. નવા સંબંધો પાડોશીઓ કરતાં વધુ હતાશા તરફ લઈ જશે અને પારિવારિક વિવાદો ચોક્કસ આજના દિવસે હલ કરવાનો પ્રયત્ન કરજો. આજના દિવસને શુભ બનાવવા લીલા વસ્ત્રો ધારણ કરો. સિંહ રાશિની વાત કરીએ. સંબંધો પ્રત્યે હકારાત્મક વલણ રાખવાની આજના દિવસે ચોક્કસ જરૂરિયાત છે. આજના દિવસ સ્વભાવને મધુર બનાવો. મન અને ચોક્કસ આજના દિવસે તમારા સ્વભાવને વિચારો તરફ આગળ ચોક્કસ સારા વિચારો તરફ લઈ જાઓ. મહિલાઓ અગ્નિ સંબંધો પ્રત્યે મધુરતા ચોક્કસ દર્શાવશે અને પીળા વસ્ત્રો ધારણ કરજો. ચોક્કસ લાભ રહેશે. વાત કરીશું કન્યા રાશિની. નોકરી અને સ્થળ બદલવાની ચિંતા ચોક્કસ આજના દિવસમાં બની રહેશે. કાર્ય કરતા પહેલા વિચારીને ચોક્કસ રીતે કાર્ય કરજો. વાણી દ્વારા કોઈને દુઃખ ના થાય તેવું કહેતા નહીં. આર્થિક સ્થિતિ ચોક્કસ સુધારા તરફ જોવા મળશે. આજના દિવસને શુભ બનાવવો હોય તો લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા તુલા રાશિની. વાહનો ચલાવવામાં ખાસ નિયંત્રણ રાખજો. મિત્રો તમારા બાળકોને આજના દિવસે સંસ્કારોનું યોગ્ય સિંચન અને માર્ગદર્શન આપજો. ક્ષત્રિયો આજના દિવસે જગદંબાની ઉપાસના કરવાની જરૂર છે. તેમજ સ્ત્રીઓએ આજના દિવસે પોતાની જીવનની અંદર કોઈને પોતાની ગુપ્ત વાતો કહેવી નહીં તો ચોક્કસ નુકસાનમાં રહેશો. આજના દિવસને શુભ બનાવવા માટે પિંક વસ્ત્રો ધારણ કરજો. વૃશ્ચિક રાશિની વાત કરીએ. મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાની જરૂરિયાત છે. પિતા અને પુત્ર એકબીજાની લાગણી સાથે સમસ્યાઓની સમાધાન કરવાની જરૂર રહેશે, નહીં તો આજના દિવસે ચોક્કસ સમસ્યામાં વધારો જોવા મળશે. સ્ત્રીએ પોતાના ઉચ્ચ વિચારોની ભવિષ્યમાં ઉજ્જવળ બનાવવાની જરૂર છે. આજના દિવસને શુભ બનાવો તો કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. આજના દિવસે તમારા જીવનમાં બીજાના વિચારોથી તમે ચાલશો નહીં. શક્ય હોય તો કોઈ પણ વ્યક્તિની ઈર્ષા અને ક્રોધ અને ગુસ્સાથી તમારે ગભરાવાની જરૂર નથી. પારિવારિક સમસ્યાઓને વ્યક્તિગત સ્વાર્થથી હલ કરવાનો પ્રયત્ન ના કરતા આરોગ્યને સુધારા તરફ લઈ જવાનો પ્રયત્ન કરજો. આરોગ્ય ચોક્કસ સુધારા તરફ જણાશે. મોરપીછ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું આજના દિવસે અહીંયા મકર રાશિની. મુશ્કેલીની પરિસ્થિતિમાં પણ ચોક્કસ રીતે તમે અડગ ઊભા રહેશો. ધૈર્ય રાખવાની ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરિયાત છે. મિત્ર અને સંબંધમાં આજના દિવસે ચોક્કસ રીતે તમને સુધારો જોવા મળશે. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. પોતાના કાર્યમાં આ જાતકો ખૂબ જ વ્યસ્ત રહેશે. કરેલા લોકોના કાર્યમાં તેમજ કાર્યક્ષેત્રમાં ઓફિસમાં આજના દિવસે ચોક્કસ રીતે દોડવું પડશે. જીવનસાથી દ્વારા ચોક્કસ સારો લાભ જણાય છે. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. આ જાતકો રોજગાર અને રોજગારીની તકોથી ચોક્કસ રીતે લાભદાયી રહેશે, જેના પરિણામે ભવિષ્ય ગતિશીલ દેખાશે. જીવનમાં એવી પ્રતિષ્ઠા બનાવો કે જેથી તમારી છબી, તમારા જીવનની છબી, તમારી પ્રતિષ્ઠા, તમારું વ્યક્તિત્વ ઉચ્ચ પરિચયથી પ્રગટે ઉઠે અને લોકો તમારા કાર્યથી સંતુષ્ટ થાય અને લોકોના મનમાં તમારા પ્રત્યે માનની અપેક્ષા વધે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને મેં રાશિ ભવિષ્યની આજના નિર્દેશનની સૂચના આપી છે. આ રીતે ચાલશો ચોક્કસ તમારો દિવસ શુભ રહેશે. મિત્રો ZS TV ની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો.
दरोज निहाळो आपनी आज विषय राशि भविष्य नी अंदर आचार्य प्रशांत त्रिवेदी द्वारा अस्तु श्री जय गणेश ओम नमः शिवाय।